મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં મોરબીના ઉમેદવાર તરીકે કાંતિભાઈ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. હાલ આપણી સાથે કાંતિભાઈ અમૃતિયા જોડાયા છે, તેમની પાસેથી જાણીએ કે કાંતિભાઈ શું રણનીતિ રહેશે અને તમને ફોન આવ્યો હતો, તમને જાહેર કર્યા છે, શું કહેશો? આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એનો હું આભાર માનું, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી પાટીલ સાહેબનો આભાર માનું, આ ભારતીય જનતા પાર્ટીએ જે મારી સાતમી વાર જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ પૂરેપૂરો નિભાવીશ, અને મારા મોરબી માળિયાના મતદારોએ પણ મારા ઉપર વિશ્વાસ મૂક્યો એ પણ પૂરો નિભાવી, અને આવતા દિવસોમાં આપણા મોરબી જિલ્લાના કેમ વિકાસના કામ સારા થાય અને શાંતિ કેમ મળે એ મારો રોલ હશે. કાંતિભાઈ, વાત કરીએ તો જે આ મોરબી બેઠક છે એને જીતવા માટે કેવા પ્રકારનો પ્રચાર કરવામાં આવશે અને શું પ્રયત્નો કરવામાં આવશે? અમારો કાયમ માટે પ્રચાર હોય, જીતી તો પ્રચાર હોય, હારી તો પ્રચાર હોય, કાયમ માટે એક વીકમાં ત્રણ દી અહીંયા હોય, પ્રવાસ હોય, બાર મહિનામાં બે વાર ગામડાનો પ્રવાસ હોય, મોરબી શહેરમાં હોય, અને તમામ સેવાકીય સંસ્થા તમામ એમાં અમે સાથે મળી અને ગામની સેવા કરતા હોય, ગરીબ માણસની સેવા કરતા હોય, પશુની સેવા કરતા હોય, તો એમાં રણનીતિ હોય જ નહીં. ખાસ કરીને વાત કરીએ તો મોરબી બેઠક છે એને કયા મુદ્દાને લઈ અને આ પ્રજાની વચ્ચે જશો? મુદ્દા બધાય, કાનાભાઈ બહાર નીકળે એટલે મુદ્દા. આ હતા કાંતિભાઈ અમૃતિયા, જેઓ જણાવી રહ્યા છે કે વિકાસની વાતને લઈ અને તેઓ મત માંગશે અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ બેઠક ઉપર જીત મેળવશે. હરનીશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી.